सूरत कॉर्पोरेशन स्टैंडिंग कमिटी द्वारा सिविल हॉस्पिटल में कार्यक्रम नो आयोजन करायो। कोविड हॉस्पिटल में कोरोना पॉजिटिव दर्दियों सारवा लई पोताना घरे जता होय त्यारे तमने एक छोड़ आपवामां आवे छे। सूरत शहेरना तमाम आइसोलेशन वोर्ड तेमज कॉर्पोरेशन नी अंदर आवता तमाम आरोग्य केन्द्र उपर आ प्रकारनी व्यवस्था कराई छे। कोरोना पॉजिटिव दर्दियोने विनंती पण कराई छे के आजे एमने सौथी वधु मुश्केली ऑक्सिजन लेवल ओछू थवाने कारणे हॉस्पिटलमां दाखल थवुं पड्युं। આવી સ્થિતિ ભવિષ્યમાં આવનાર પેઢીને ન આવે અને પોતે પણ સુરક્ષિત રહે તેવી સમજણ સાથે આ છોડવાનું વિતરણ કરાયું હતું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે આજથી અમે દર્દીઓને ઘરે પરત ફરે ત્યારે તુલસીના છોડ આપવાની શરૂઆત કરી છે। આમે તુલસીના છોડ સાથે ધાર્મિક આસ્થાઓ છે અને વૈજ્ઞાનિક રીતે પણ તુલસીના છોડના અનેક લાભો છે। ઓક્સિજનની અછતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ઓક્સિજનને કારણે લોકો લાચારી પણ અનુભવી રહ્યા છે। પ્રકૃતિ સાથે માનવીએ હવે સમન્વય સાધવો જ પડશે। આપણે જેટલા વૃક્ષો કાપી રહ્યા છે એના કરતા ચાર ગણા વૃક્ષો વાવવાની જરૂરિયાત સર્જાઈ ચૂકી છે। સર્વે સંકલન કરી આ દિશામાં આગળ વધવું જ જોશે। છેલ્લા ઘણા વર્ષોથી માનવી એક પ્રકારે દહન જ કરી રહ્યું છે, ત્યારે પ્રકૃતિ અને માનવ વચ્ચે જે અસમન્વય જળવાયો રહ્યો છે તેને કારણે કોરોના જેવી કપરો કાળ પણ આવી રહ્યો છે। આજે અમે સુરત શહેરની દરેક હોસ્પિટલો કે જ્યાંથી પેશન્ટો સારા થઈને ઘરે જાય છે એમને એક છોડ આપવાનું અમે નક્કી કર્યું છે। આજે અમે તુલસીનો છોડ આપી રહ્યા છે, જે ઓક્સિજનને કારણે એ દુઃખી થયા અને 10 દિવસ કે 15 દિવસ કે 25 દિવસ એમણે હોસ્પિટલ રહેવું પડ્યું, એ ઓક્સિજન અમે એમ કહીએ છીએ કે તમે ઓક્સિજન તમારા ઘરે લઈ જાઓ, આ છોડને તમે મોટું કરો। તમને જ્યારે આજે આ ગંભીર બીમારીમાંથી જીવતદાન મળ્યું છે ત્યારે તમે તમારા ઘર પાસે, તમારા વાડામાં, તમારા આંગણામાં આ તુલસીના છોડને મોટો કરો અને એના ઓક્સિજનથી પૂરી જિંદગી, બાકીનો સમય તમે એ જ ઓક્સિજન તમે બાકીના તમારા કુટુંબીજનોને મળે એ જરૂરી છે। હમણાં તમને ખ્યાલ હોય તો છેલ્લા 24 કલાકમાં આખી પરિસ્થિતિ બદલાઈ છે પૂરા દેશની। અત્યારે તકલીફ છે ઓક્સિજનની, મેડિસિનની તકલીફ તો છે જ, પણ મેડિસિન કરતાં બી વધારે તકલીફ જ્યાં છે એ ઓક્સિજન છે। ઓક્સિજન નહીં મળે તો ચાલે નહીં, મેડિસિન નહીં મળે તો હજુ બીજા 24 કલાક 48 કલાક આપણે કાઢી શકીએ। એટલે આ પરિસ્થિતિમાં ઓક્સિજનને ધ્યાનમાં રાખીને આખા શહેરમાં જ્યાં જ્યાંથી જે કોઈ પણ પેશન્ટ કોવિડમાંથી સારું થઈને ઘરે જાય છે એમને એક તુલસીનો છોડ અથવા બીજા જે છોડ અમને અવેલેબલ હશે અમારી નર્સરીમાં એ અમે આપીશું। જેટલા પેશન્ટ હશે એટલા છોડ વિતરણ થશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।